હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. આ હોસ્પિટલમાં સારવાર કરાવનાર દર્દીઓની આંખને અસર પહોંચી છે. 10 તારીખે આ દર્દીઓના આંખોના ઓપરેશન માંડલમાં થયા હતા, જેમાંથી 5 જેટલા દર્દીઓને અમદાવાદની સરકારી આંખની હોસ્પિટલ MNJમાં રીફર કરવામાં આવ્યા છે, જેમાં 3 મહિલાઓ અને 2 પુરુષોને ગઈકાલે મોડી સાંજે અહીંયા દાખલ કરાયા છે. તેઓ હાલ સારવાર લઈ રહ્યા છે. આ દર્દીઓની ઉંમર 50 વર્ષથી ઉપર હોવાનું સામે આવ્યું છે. તમામ દર્દીઓની મોતિયાના ઓપરેશન બાદ આંખમાં નાખવાના ટીપાના કારણે થઈને રોશનીની અસર થવાની આશંકા આંખની હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર સ્વાતિ રવાણીએ જણાવી છે. તો દર્દીઓ જ્યારે માંડલથી અહીંયા આવ્યા ત્યારે તેમને આંખમાં દેખાતું નથી તેવી કમ્પ્લેન હતી. આ દર્દીઓને આંખનું ઓપરેશન કરાવ્યું ત્યારબાદ આંખમાં ઇન્ફેક્શન થયું છે. હાલ ડોક્ટરોની ટીમ તેના ઉપર કાર્યરત છે. દસ તારીખે મોતિયાના ઓપરેશન માટે સર્જરી કરેલી છે. એ દર્દીઓમાંથી 5 દર્દીને ઇન્ફેક્શન વધારે થયેલું હતું અને એ લોકો ગઈકાલે 15 તારીખે સિવિલ હોસ્પિટલ અહીંયા આંખ વિભાગમાં રિફર થયા છે અને આવ્યા છે. એ લોકોને મોતિયાનું ઓપરેશન 10 તારીખે થયું એ પછી દ્રષ્ટિ જતી રહી એ ફરિયાદ હતી, એના માટે આવ્યા છે. અમે જોયા છે, ઇન્ફેક્શન છે અને એની સારવાર અમે કરી રહ્યા છીએ. પેશન્ટોની કમ્પ્લેન આંખમાં દેખાતું નથી એ છે અને આંખ લાલ થઈ ગઈ છે અને પાણી પડે છે. પ્રાથમિક દ્રષ્ટિએ ઓપરેશન પછી ઇન્ફેક્શન થયું હોય, આંખમાં ચેપ લાગ્યો હોય એવું જણાય છે. અમારે ત્યાંથી ઇન્ફેક્શન કંટ્રોલ કરવા માટે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ કામ કરી રહ્યા છે અને ટ્રીટમેન્ટનો રિસ્પોન્સ આવે એ પ્રમાણે અમે કહી શકીએ કે આંખ બચાવી શકાશે કે કેટલાની દ્રષ્ટિ આવશે. 2 પુરુષો છે, 3 મહિલા છે અને ઉંમર 55 વર્ષથી લઈને 80 વર્ષની વચ્ચેના છે. અમારે ત્યાંથી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ રેટિના એટલે આંખના પડદાના ડોક્ટર અને આંખની કીકી પર પણ જો અસર થયેલી છે તો એમાં આગળ સ્પેશિયલાઇઝ વધારે સારી રીતે ટ્રીટમેન્ટ શું કરી શકાય અને જે દર્દીઓને ત્યાંથી અહીંયા લાવવાની જરૂર હોય એ નક્કી કરવા માટે અમારી ટીમ ઓલરેડી ત્યાં પહોંચી ગઈ છે અને કાર્યરત છે. સમગ્ર દેશ રામ જન્મભૂમિ અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સાહિત છે તો બીજી તરફ આજે